આપણે એક્ટિવિટી 1 2 3 અને 4 ભણી ગયા આજે આપણે એક્ટિવિટી 5 રીડ એન્ડ નો વાંચો અને જાણો આજે આપણે એક્ટિવિટી 5 નો અભ્યાસ કરવાના છીએ સાયન્સ એન્ડ અવર લાઈફ વિજ્ઞાન અને આપણું જીવન ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી આજે 28 ફેબ્રુઆરી છે ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય પણ છે એક્ઝામમાં કે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે આવે છે તો 28 ફેબ્રુઆરી ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ એક્ઝિબિશન એટલે પ્રદર્શન એના મિનિંગ્સ મિત્રો મેં બોર્ડમાં લખેલા જ છે જે પાઠમાં 15 મિનિટ્સ આવે છે એ લખેલા જ છે કે એક્ઝિબિશન એટલે પ્રદર્શન તો તેની જે સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન ગણિત અને શાળામાં જે ગણિત અને વિજ્ઞાનની ક્લબ છે એ લોકોએ આ પ્રદર્શનની જવાબદારી સંભાળી લીધી છે શાળામાં જે ગણિત અને વિજ્ઞાનની ક્લબ છે એ લોકોએ આ પ્રદર્શનની આખી જવાબદારી ઉપાડી લીધી છે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી કાર્તિક આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત તેની મમ્મીની સાથે કરે છે મતલબ કે એ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત કરવા એની સ્કૂલમાં જાય છે પણ એની સાથે કોણ જાય છે એની મમ્મી જાય છે તો જોઈએ આપણે હવે એની મમ્મીનું કાર્તિકનું અને જે મિત્રોએ કૃતિઓ બનાવી છે વિજ્ઞાનની એ લોકોના સંવાદ કાર્તિક સેલી મમ્મી હરિયમ કાર્તિકે કહ્યું મમ્મી જલ્દી કર મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ કાર્તિક સે યસ હા બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ કારણ કે તે મારા માટે અને તારા માટે પણ ખૂબ મહત્વનું છે આ જે વિજ્ઞાન પ્રદર્શન છે એ કાર્તિક શું કહે છે કે મારા માટે તો મહત્વનું છે જ પણ તારા માટે પણ મહત્વનું છે મમ્મી સે ફોર મી પ્રશ્ન કરે છે મમ્મી મારા માટે કાર્તિક સે યસ ફોર યુ ટુ હા તારા માટે પણ મમ્મી સે ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ સારું આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ હવે તારી શાળાએ પહોંચી ગયા છીએ મમ્મી કહે છે કે સારું આપણે તારી શાળાએ પહોંચી ગયા છીએ કાર્તિક સે વાઉ સ્કૂલમાં મિત્રો વિજ્ઞાન પ્રદર્શન હોય તો એક સ્કૂલની રોનક જ અલગ હોય આખી સરસ રીતે એક ભાગ આવેલો હોય એની અંદર સરસ એક કૃતિ બનાવેલી હોય પણ એ જે લોકોએ ભાગ લીધો છે એ લોકો જે લોકો સ્કૂલમાં અભ્યાસ કરે છે એ બાળકોના પેરેન્ટ્સ પણ આવેલા હોય જે લોકોએ ભાગ લીધો છે એમના પેરેન્ટ્સ પણ આવેલા હોય આ કૃતિ નિહાળવા માટે બધા જ આવેલા હોય એટલે કે જે સ્કૂલનું એટમોસ્ફિયર છે વાતાવરણ એ કંઈક અલગ જ લાગે તો કાર્તિક શું કહે છે કે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ બધા જ મમ્મી પપ્પા બધાના જ મમ્મી પપ્પા આવ્યા છે એમ ઓલ પેરેન્ટ્સ એટલે કે બધાના મમ્મી પપ્પા આવ્યા છે વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ એટમોસ્ફિયર એટલે વાતાવરણ જે શું શાળાનું વાતાવરણ છે કમ મમ્મી આવ મમ્મી મમ્મી સે ટેક ઇટ ઇઝી કાર્તિકની મમ્મી શું કહે છે તું શાંતિ રાખ નાઉ દે આર એટ ધ એન્ટ્રન્સ અને હવે તેઓ શાળાની અંદર છે હવે તેઓ શાળાની અંદર પ્રવેશે છે એટલે કે અંદર જ આવી ગયા છે સ્કૂલની અંદર કાર્તિક સે લુક હિયર આર ધ થ્રી સેક્શન કાર્તિક એની મમ્મીને કહે છે કે જો અહીંયા ત્રણ વિભાગ છે સેક્શન એટલે વિભાગ એન્ટ્રન્સ એટલે પ્રવેશદ્વાર એ પ્રવેશદ્વાર જે છે કે સ્કૂલનું જે પ્રવેશદ્વાર છે તો એ પ્રવેશદ્વારે આવી ગયા હતા અને પછી કાર્તિક એની મમ્મીને કહે છે કે જો મમ્મી અહીંયા ત્રણ વિભાગ છે સેક્શન એટલે વિભાગ ફર્સ્ટ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ વિભાગ
सेकंड छे हेल्थ प्लस એટલે કે સ્વાસ્થ્ય વિભાગ અને થર્ડ છે એગ્રીકલ્ચર એટલે આને આપણે બે અર્થમાં લઈએ છીએ એગ્રીકલ્ચર એટલે ખેતી અથવા તો કૃષિ વિભાગ મમ્મી સે વેર શુડ વી ગો ફર્સ્ટ આપણે પહેલા ક્યાં જવું જોઈએ કાર્તિક મમ્મી કહે છે કે આપણે પહેલા ક્યાં જવું જોઈએ કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન ખેતી એટલે કે કૃષિ વિભાગમાં પહેલા ક્યાં જવું જોઈએ કાર્તિક શું કહે છે કે આપણે પહેલા કૃષિ વિભાગમાં જવું જોઈએ મમ્મી સે વાય એની મમ્મી પ્રશ્ન કરે છે કે કેમ કૃષિ વિભાગમાં પહેલાં જવું છે કાર્તિક સે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ કારણ કે મને તેમાં રસ છે દેન તેમ પછી વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ આપણે કૃષિ વિભાગમાં જઈને આવીએ પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન અને એના પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું લેટ્સ ગો ચાલો જઈએ મમ્મી સે ઓકે મમ્મીએ કહ્યું બરાબર છે કાર્તિક સે હવે એ લોકો ક્યાં જાય છે મિત્રો તો સૌથી પહેલાં એગ્રીકલ્ચરની જે કૃતિ જે સ્કૂલમાં જેને ભાગ લીધો છે જે છોકરીએ પ્રાચી નામની છોકરી છે જેને એગ્રીકલ્ચર કૃતિમાં ભાગ લીધો છે તો એની જોડે એ પહેલાં જાય છે આખો એગ્રીકલ્ચર જે વિભાગ છે કે જ્યાં આ કૃષિ વિભાગ છે ત્યાં એ સૌથી પહેલાં જાય છે અને એમાં એ પ્રાચી નામની છોકરીના જોડે જાય છે તો આપણે એનો સંવાદ જોઈએ કે એણે શું બનાવ્યું છે એની વિજ્ઞાનની કૃતિમાં તો કાર્તિક સે હેલો પ્રાચી નમસ્તે પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારો પ્રોજેક્ટ શેના વિશે છે એટલે કે તારો પ્રોજેક્ટ શું છે શેના વિશે છે એ પ્રોજેક્ટ એટલે કે તે જે કૃતિ બનાવી છે એ કૃતિ શું કહેવા માંગે છે શેના વિશે તે બનાવી છે એ કૃતિ શું માહિતી આપે છે પ્રાચી સેન હેલો કાર્તિક નમસ્તે કાર્તિક હેલો આંટી નમસ્તે આંટી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર જુઓ કેટલો સરસ એનો પ્રોજેક્ટ છે શું કહે છે કે માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર અગાસી બગીચો ટેરેસ ગાર્ડનિંગ એટલે ટેરેસ એટલે અગાસી ટેરેસ એટલે અગાસી અને ગાર્ડનિંગ એટલે કે અગાસીમાં બગીચો અને બીજું છે હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર અને જમીન વિનાની પાણીની ખેતી જમીન વિનાની પાણીની ખેતી જો મિત્રો એણે જે કૃતિ બનાવી છે એ કૃતિ કેવી બનાવી છે કે અગાસી ટેરેસ ગાર્ડનિંગ અગાસી બગીચો છે અને એની અંદર જમીન વગરની પાણીની ખેતી છે જમીન નથી પણ પાણી આપી અને ખેતી કરવાની છે આગળ જોઈએ આપણે કાર્તિક સે વોટ ઇઝ ધેટ તે શું છે તો હવે સમજાવે છે પૂછે છે એણે કાર્તિક પૂછે છે કે આ કેવી ખેતી છે કે જે જમીન નથી અને પાણી અને ટેરેસ ગાર્ડનિંગ એટલે કે આપણે કહીએ છીએ અગાસી કે આપણે આપણો જે ઘરની ઉપર આપણે જે ધાબાનો આપણો ભાગ કહીએ છીએ એ તો આવી ખેતી કેવી છે તો જો આપણે આજે સમજાવે છે કે નાઉડેઝ નાઉડેઝ એટલે આજકાલ નાઉડેઝ આજકાલ બીકોઝ ઓફ ઓર્ગનાઇઝેશન ઓર્ગનાઇઝેશન એટલે શહેરીકરણ આજકાલ શહેરીકરણના લીધે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ આપણને પૂરતા વૃક્ષો કે છોડ વાવવા માટે પૂરતી જગ્યા મળતી નથી જો નો ઇનફ સ્પેસ ઇનફ એટલે પૂરતી અને સ્પેસ એટલે જગ્યા તો આજકાલ શહેરીકરણના લીધે આપણને છોડ કે વૃક્ષો વાવવા માટે પૂરતી જગ્યા મળતી નથી ધેરફોર તેથી વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ ધેરફોર શું કહે છે પ્રાચી તેથી વી શુડ યુઝ મેં ઉપયોગ કર્યો છે સોરી વી શુડ યુઝ ટેરેસ તેથી આપણે ઉપયોગ કરવો જોઈએ સેનો ટેરેસ એટલે કે અગાસીનો ઉપર ગાર્ડનિંગ ગાર્ડનિંગ એટલે આપણને બગીચા કામ ગાર્ડનિંગ એટલે કે બગીચા કામ માટે આપણે ટેરેસનો ઉપયોગ કરવો જોઈએ એન્ડ અને ફોર ધેટ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ જમીન વિનાની પાણીની ખેતીનો આપણે ઉપયોગ કરવો જોઈએ ઇન ધીસ
method. Method એટલે પદ્ધતિ. Method એટલે પદ્ધતિ. આ પદ્ધતિમાં we have to make layers. Layer એટલે થર. જે મેક એક થર બનાવવાનું છે. તો આ પદ્ધતિમાં we have to make layer of stones. પથ્થરનું એક થર બનાવવાનું. On plastics on the terrace. Terrace ઉપર પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિક ની ઉપર પથ્થરનું એક થર બનાવવાનું છે. With their help plants can stand. જેની મદદથી છોડ ઊભો રહી શકે. જે પથ્થરનું થર બનાવવાનું છે એ પથ્થરની મદદથી જે આપણે છોડ બનાવવાના છીએ એ છોડ ઊભો રહી શકે. After પછી that plants will be planted at appropriate distance. એના પછી યોગ્ય જગ્યાએ આપણે આ છોડને રોપવાના છે. યોગ્ય જગ્યાએ. જો મિત્રો તમે ભેગા ભેગા રોપશો તો નહીં થાય, પણ ડિસ્ટન્સ એટલે અંતર, એની વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. અને અંતર રાખી અને પછી એ છોડને રોપવાના છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને પછી તેમને પાણી આપવાનું છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે આના માટે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આ જમીનની નાની પાણીની ખેતીમાં આપણે ફળો અને શાકભાજી વાવી શકીએ છીએ. તો જુઓ મિત્રો, પ્રાચીન જે પ્રોજેક્ટ છે એ જમીનની નાની પાણીની ખેતી છે અને એ ખેતીમાં આપણે ફળો અને શાકભાજી વાવી શકીએ છીએ. કાર્તિક સે ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. ખરેખર આ એક અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી. તારો આભાર પ્રાચી. મમ્મી સે યા. થેન્ક યુ પ્રાચી. તારો આભાર પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક આપણે આપણી અગાસીનો આ બનાવીશું. કાર્તિકની મમ્મી કાર્તિકને કહે છે કે આ જે પાણી વિનાની સોરી જમીન વિનાની જે પાણીની ખેતી છે એવો બગીચો આપણે આપણી અગાસીમાં બનાવીશું. કાર્તિક સે શ્યોર મમ્મી. ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સે ઓકે. મમ્મીએ કહ્યું સારું. તો હવે મિત્રો કાર્તિક અને એની મમ્મી પર્યાવરણ વિભાગમાં જાય છે. સૌથી પહેલાં એમણે એગ્રીકલ્ચર વિભાગની મુલાકાત લઈ લીધી. ત્યાંનો જે પ્રોજેક્ટ હતો એ જોઈ લીધો. એ પ્રોજેક્ટ એમને ખૂબ જ અનુકૂળ આવ્યો અને હવે તેઓ પર્યાવરણ વિભાગમાં જાય છે. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ બીજા સાયન્સના પ્રોજેક્ટ જોવા માટે જાય છે. વસંત સે હે કાર્તિક. હેલો આંટી. હવે જે પર્યાવરણ વિભાગમાં જેની કૃતિ બનાવી છે એ વસંત કાર્તિક અને એની મમ્મીનું અભિવાદન કરે છે. એ નમસ્તે આંટી. નમસ્તે વસંત કાર્તિક. કાર્તિક સે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ અથવા તો તારી કૃતિ સેના વિશે છે. વસંત સે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ મંગુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. વસંત શું કહે છે કે મારો જે પ્રોજેક્ટ છે એનું ટાઇટલ એટલે કે શીર્ષક શું છે, વાંસ અને કેળા શ્રેષ્ઠ છે. વસંતને જે કૃતિ બનાવી છે એ કૃતિનું શીર્ષક છે વાંસ અને બનાના શ્રેષ્ઠ છે. રિયલી ખરેખર બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. વાંસ જે છે એ અદ્ભુત છોડ છે. બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ એટલે કે વાંસ જે છે એ અદ્ભુત છોડ છે. બીકોઝ દેર આર મેની યુઝિસ ઓફ ઇટ. કારણ કે તેના ઘણા બધા ઉપયોગો છે. ધ બંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ. વાંસ જે છે એ ખૂબ જ મજબૂત છે. દેર ફોર તેથી ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજ. તેનો ઉપયોગ પુલ, બ્રિજ એટલે કે પુલ, તેનો ઉપયોગ પુલ બાંધવા માટે થાય છે. વી કેન મેક મેની થિંગ્સ. આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. લાઈક જેવી કે ફેન્સ એટલે કે વાડ, ફિશિંગ રોડ માછલા પકડવા માટેની લાકડીઓ, રાફ્ટ્સ, તરાપો, બાસ્કેટ્સ, ટોપલાઓ, ફર્નિચર, રાચરચીનું વગેરે. આ વાંસમાંથી આપણે બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. અને જે આ વાંસનો જે છોડ છે એ 80 ફૂટથી પણ વધારે ઊંચો હોય
છે સમટાઇમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે અને એક જ દિવસમાં કોઈકવાર આ વાંસનો જે છોડ છે એ એક જ દિવસમાં 3 ફૂટ વધી જાય છે કાર્તિક સે ઇટ્સ વન્ડરફુલ તે તો અદ્ભુત છે મમ્મી સે હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન ફ્લુટ માસળીમાં સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે કાર્તિકની મમ્મી વસંતને પૂછે છે કે સંગીતમાં સોરી વાંસળીમાં મ્યુઝિક કઈ એટલે કે સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે મિત્રો આપણે વાંસળી જોયેલી છે બરાબર છે કે આગળનો જે મોઢેથી વગાડવાની હોય છે તો આગળનો જે ભાગ હોય છે એનો પટલો હોય છે અને એને હોલ પાડેલા હોય છે અને જે એનો છેલ્લો ભાગ છે એ જોઈન્ટ વાળો હોય છે એટલે કે છેલ્લો ભાગ છે એ ફીટ હોય છે અને વચ્ચેનો જે ભાગ હોય છે વાંસળીનો એ હોલો હોલો એટલે કે પોલો હોય છે અંદરથી એ પોલો હોય છે જેના લીધે આપણે જે મોઢામાંથી ફૂંક મારી અને આપણે જે રાગ ગાઈએ છીએ વાંસળીમાં એનું એ સંગીત ઉત્પન્ન થાય છે તો જોઈએ વસંત સે ઇટ્સ મેજિક તે જાદુ છે ઇટ્સ અ મેજિક તે જાદુ છે ધ બમ્બુ હેઝ જોઈન્ટ ઓલ ધ વે ઓફ ધ સ્ટીમ જે વાંસ છે એ વાંસની દાડીમાં ઉપર સુધી સાંધા હોય છે મિત્રો જે વાંસ હોય છે એ વાંસનો એક ભાગ હોય છે એના પછી ગોળ એનો સાંધો હોય છે એના ઉપર એનો બીજો ભાગ હોય છે પછી સાંધો હોય છે એમ છેક નીચેથી ઉપર સુધી તેને સાંધા હોય છે ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ અને સાંધા વચ્ચે જે આ વાંસ જે છે એ કેવું હોય છે હોલો એટલે કે પોલું હોય છે બે સાંધા છે તો સાંધા વચ્ચેનો જે ભાગ છે એ પોલું હોય છે સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લુટ અને તેથી આપણે આ વાંસળી વગાડી શકીએ છીએ સી ધીસ પિક્ચર્સ આ ચિત્ર જુઓ જો મિત્ર આપણને ચિત્રમાં બતાવેલું છે કે કઈ રીતે વાંસળી દાડી હોય છે અને એમાંથી કઈ રીતે આપણે વાંસળી બનાવીએ છીએ અને કઈ રીતે એમાંથી સંગીત ઉત્પન્ન થાય છે કાર્તિક સે વોટ અબાઉટ ધ બનાના ટ્રી વોટ અબાઉટ ધ બનાના ટ્રી બનાના ટ્રી એટલે કેળનું વૃક્ષ કે જેમાં મિત્રો કેળ આવે છે તો કેળના વૃક્ષ વિશે શું છે વસંત સે યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ શું કહે છે કે જે કેળનું વૃક્ષ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે બીકોઝ ઇટ્સ લીવ્સ કારણ કે લીવ્સ એટલે તેના પાંદડા ફ્લાવર્સ ફૂલો ટ્રંક્સ થડ એન્ડ ફાઈબર એટલે કે એના રેસા આ ઇમ્પોર્ટન્ટ મહત્વના છે જુઓ જે કેળ છે એ કેળના પાંદડા એના ફૂલો એનું થડ અને એના રેસા ખૂબ જ મહત્વના છે બનાના લીવ્સ આર લાર્જ જે કેળના વૃક્ષો છે લાર્જ એટલે કે મોટા ફ્લેક્સિબલ એટલે કે લવચીક એટલે તમે એને ગમે તેમ વાળી શકો એવા લવચીક એન્ડ વોટરપ્રૂફ વોટરપ્રૂફ એટલે કે જલાભેદ્ય પાણી એમાંથી નીકળી શકે નહીં આપણે પાણી રેડીએ તો તરત એની પર રેડીએ તો આમ સરકી જાય એટલે કે એ જલાભેદ્ય છે સો દે આર યુઝડ હેઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ તેથી તેનો ઉપયોગ ખાવાના પાત્રો અને થાળી બનાવવા માટે થાય છે કારણ કે ખાવાના પાત્રોમાં આ કેળનો જો ઉપયોગ થાય તો એ જલાભેદ્ય છે એટલે પાણીથી એ પાણી નીચે આવે નહીં એટલે આપણે જે ખાવા માટે દાળ કે કોઈ પ્રવાહી લઈએ તો એ નીચે આવે નહીં એ જલાભેદ્ય છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ એનો બીજો પણ ઉપયોગ છે કપ્સ એટલે કે બાટકા બનાવવા માટે પેપર્સ કાગળ બનાવવા માટે એન્ડ ડિશિસ અને ડીશ બનાવવા માટે એનો ડીશ એટલે થાળી થાળી બનાવવા માટે એનો ઉપયોગ થાય છે મમ્મી સે રિયલી યુઝફુલ ખરેખર ઉપયોગી આઈ હેવ હિયર ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના મેં સાંભળ્યું છે કે આપણે આ જે કેળ છે એમાંથી શું બનાવી શકીએ છીએ સાડી જે આપણી મમ્મી સાડી કરતી હોય છે તે સાડી બનાવી શકીએ છીએ એવું કાર્તિકની મમ્મી વસંતને કહે છે કે મેં સાંભળ્યું છે કે આપણે આ બનાના એટલે કે આ કેળનું જે વૃક્ષ છે એમાંથી સાડી બનાવી શકીએ છીએ ઇટ ઇઝ ટ્રુ ઇઝ ઇટ ટ્રુ તે સાચું છે પૂછે છે કાર્તિકની મમ્મી વસંતને કે તે સાચું છે વસંત સે વસંતે કહ્યું યસ ઇટ ઇઝ રાઈટ હા તે સાચું છે નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક
જેને પાડ્યો હોય છે એ રક એટલે કે કાચો કાચો માલ જે છે એ રકમાને આપે છે એન ઇન્સ્ટિટ્યુટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર જે બાળ મજૂરી માટે કામ કરતી સંસ્થા છે આ જે છે ઇન્સ્ટિટ્યુટ એટલે કે સંસ્થા જે બાળ મજૂરી સામે કામ કરતી સંસ્થા છે ઇટ ઇઝ ઓલસો નોન એઝ ગુડ વિન ઇન્ટરનેશનલ અને તે ગુડ વિન ઇન્ટરનેશનલ નામે પણ ઓળખાય છે તે મેક ક્લોથ્સ તેઓ કપડા બનાવે છે તે મેક ક્લોથ્સ તેઓ કાપડ ક્લોથ્સ કાપડ કપડા બનાવે છે ધીસ ઇન્સ્ટિટ્યુટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર અને આ જે ઇન્સ્ટિટ્યુટ એટલે કે આ જે સંસ્થા છે હેલ્પ્સ મદદ કરે છે સો બાળમજૂરી નાબૂદ કરવા માટેની મદદ કરે છે ઇન તમિલનાડુ તમિલનાડુમાં વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સાઇઝ વણકરો જે કેળના રેસા છે એ કેળના રેસા વણી અને એમાંથી સાડી બનાવે છે તમિલનાડુમાં જે વણકરો છે એ વણકરો જે કેળના રેસા છે એ રેસા વણી અને એમાંથી સાડી બનાવે છે મમી સે રિયલી વન્ડરફુલ ખરેખર અદ્ભુત છે ગુડ જોબ વસંત ખૂબ જ સારું કામ છે વસંત વસંત સેડ થેન્ક યુ આંટી વસંતે કહ્યું તમારો આભાર આંટી કાર્તિક સેડ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી હવે મિત્રો ત્રણ સેક્શન હતા એમાંથી એગ્રીકલ્ચર સેક્શન અને એન્વાયરમેન્ટ સેક્શન કાર્તિક અને એની મમ્મી મુલાકાત લઈ લીધી છે હવે લાસ્ટ સેક્શન બાકી રહ્યો છે હવે કાર્તિક એની મમ્મીને કહે છે કે ચાલો મમ્મી હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ કાર્તિક મમ્મી સે શ્યોર મમ્મીએ કહ્યું ચોક્કસ ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ અને તેઓ વિજ્ઞાનનો જે સ્વાસ્થ્ય વિભાગ છે ત્યાં પહોંચે છે કાર્તિક સેની હેલો અંજના આ પ્રોજેક્ટ કોણે બનાવ્યો છે મિત્રો તો અંજના નામની છોકરીએ બનાવ્યો છે તો કાર્તિક કહે છે કે હેલો અંજના નમસ્તે અંજના વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારો જે પ્રોજેક્ટ છે તારી જે બુદ્ધિ છે કે તેના વિશે છે અંજના સેન હાય કાર્તિક હેલો આંટી હાય કાર્તિક નમસ્તે આંટી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ જુઓ મિત્રો એનો જે પ્રોજેક્ટ છે એ સેના વિશે છે હેલ્થ ઇઝ વેલ્થ તંદુરસ્તી જે છે એ જ સંપત્તિ છે જો મિત્રો આપણું શરીર સારું હશે બરાબર છે તો એ બધા આપણા પૈસા જ છે પણ ઘણા બધા પૈસા આપણી જોડે હોય અને જો આપણું શરીર સારું ના રહેતું હોય રોગી રહેતું હોય તો એ પૈસા કોઈ કામના નથી તો અહીંયા અંજનાનો પ્રોજેક્ટ છે હેલ્થ ઇઝ વેલ્થ તંદુરસ્તી જ સંપત્તિ છે હર્બ્સ એન્ડ સ્પાઇસ હર્બ્સ આપણે જેને કુદરતી હર્બ્સ અને સ્પાઇસ એટલે કે જે તીજાના છે તીજાના એટલે આપણે જે મરી મસાલા કહીએ છીએ મિત્રો લવિંગ તજ મરી ઇલાયચી આ જે આપણે તીજાના જે મસાલા કહીએ છીએ એ મસાલા ડુ મોર દેન એડ ફ્લેવર ટુ ડિશ એનો ઉપયોગ આપણે આપણી જે વાનગી છે એ વાનગીને વધુ સારી બનાવવા માટે કરીએ છીએ આ જે તેજાના છે જે મસાલા છે એનો ઉપયોગ આપણે જે વાનગી બનાવીએ છીએ એને વધુ સારી બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી અને આ જે તેજાના આ જે મરી મસાલા છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે સિદ્ધ ચાટ આ ચાટ જુઓ શું કહ્યું છે મિત્રો એણે એક ચાટ બનાવ્યો છે બરાબર છે કે આ જે મરી મસાલા છે એમાં કયા મરી મસાલા શેના માટે વપરાય છે તો જુઓ મિત્રો આપણે જોઈએ સ્પાઇસીસ એક ખાનું આપણને આપ્યું છે મસાલાનું અને બીજા ખાનામાં એણે લખ્યું છે એના ઉપયોગો જિંજર જિંજર એટલે આદુ જિંજર એટલે આદુ ડિક્રીસ મોશન એન્ડ સિકનેસ વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે ઘણીવાર મિત્રો તમને ખબર હશે કે અમુક લોકો જો કોઈ પણ અમુક સાધનમાં બેસે છે ને તો એમને અનુકૂળ નથી આવતું હોતું અથવા તો કોઈ ગાડીમાં બેઠા હોય અને એના જે કાચ છે એ બધા બંધ કરી દીધા હોય તો પણ એમને અંદરનું વાતાવરણ અનુકૂળ નથી આવતું તો જે જિંજર એટલે કે જે આદુ છે એ આદુનો ઉપયોગ શું છે તો વાહન યાત્રા દરમિયાન થતી જે માંદગી છે એ માંદગી એ મટાડે છે અથવા તો ઘટાડે છે ઇલાયચી સેકન્ડમાં છે ઇલાયચી ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક
बराबर छे द ऑयल ऑफ कार्डमम सीड्स बराबर छे जे इलायची ना जे दाणा छे ते दाणा ने तेल मा उकाळवाना छे तो ए जे इलायची ना दाणा आपणे तेल मा उकाळीए छे अने पछी जे तेल छे ए आपणे आपणा दांतना दुखावो થતો હોય અને એ દુખાવામાં જો લગાવીએ છીએ તો આપણો દાંતનો દુખાવો મટી જાય છે એટલે કે ઇલાયચીનો ઉપયોગ શું છે તો ઇલાયચીના દાણાને તેલમાં ઉકાળી અને પછી તેલને આપણે દાંતમાં કે દાંતમાં લગાવીએ છીએ તો આપણો દાંતનો દુખાવો મટી જાય છે સતાવરી હવે થર્ડમાં છે સતાવરી ઇટ્સ લીસ બોઇલેડ ઇન ઓઇલ આર યુઝ્ડ ફોર મસાજ ઇન બ્રેઇન ડિઝીઝ જો મિત્રો શતાવરીનો ઉપયોગ શું છે તો ઇસ લીસ ઓઇલેડ ઇન ઓઇલ આ શતાવરીના જે પત્તા છે એ પત્તાને તેલમાં ઓઇલે ઉકાળવાના છે આ યુઝડ અને એ જે તેલ છે એનો ઉપયોગ શું છે તો ફોર મસાજ એટલે કે માલિશ કરવા માટે ઇન બ્રેઇન ડિઝીઝ બરાબર છે મગજના રોગો માટે મગજનો જે રોગ થતો હોય છે એની અંદર મસાજ કરવા માટે આ શતાવરીના પત્તા જે છે એને તેલમાં ઉકાળી અને એની માલિશ કરવામાં આવે છે અને છેલ્લે છે ગાર્લિક ગાર્લિક એટલે લસણ ગાર્લિક એટલે લસણ ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ કેન્સર મિત્રો ઇંગ્લિશ શબ્દ છે અને એનું ગુજરાતી થાય છે કર્ક રોગ અને સેલ એટલે કોષ તો જે લસણ છે એ કર્ક રોગના કોષનો નાશ કરે છે કેન્સર શબ્દથી મિત્રો તમે વાકેફ જ હશો ઘણી બધી વાર તમે સાંભળી પણ હશે અને આ રોગથી ઘણા આપણા સ્વજનો અને સ્નેહીઓ મૃત્યુ પણ પામ્યા છે તો આ કેન્સરનો ગુજરાતી અર્થ થાય છે કે કર્ક રોગ અને લસણથી આ રોગનો નાશ થાય છે મમ્મી સે અંજના રિયલી અ ગુડ વર્ક અંજના ખરેખર ખૂબ જ સારું કામ છે આઈ એમ વેરી હેપી ટુ નો હું જાણીને ખૂબ જ ખુશ છું કે હું જાણીને ખૂબ જ ખુશ છું બિકોઝ કારણ કે આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલી સેલ હું આ બધી જ વસ્તુનો ઉપયોગ મારા કુટુંબની તંદુરસ્તી માટે કરી શકીશ થેન્ક યુ સો મચ તારો ખૂબ જ આભાર અંજના સેડ માય પ્લેઝર આંટી મને આનંદ થયો આંટી કાર્તિક સેડ લેટ્સ ગો મમ્મી ચાલો મમ્મી વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન આપણે અગાસી બગીચો બનાવવા માટેનો પ્રયત્ન કરીએ વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર જમીન વિનાની પાણીની ખેતીનો આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી અને અગાસી બગીચો બનાવવા માટેનો પ્રયત્ન કરીએ મમ્મી સે વાય ડુ યુ ફોરગોટ બનાના એન્ડ મમ્મુ તો કેળા અને માંસને કેમ ભૂલી જાય છે કાર્તિક સે યસ ઇટ્સ રાઈટ હા તે સાચું છે વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ આપણે વધારે વૃક્ષો અને છોડ ઉગાડવા જોઈએ ધે આર યુઝફુલ તેઓ ઉપયોગી છે મમ્મી સે રિયલી ખરેખર થેન્ક યુ કાર્તિક તારો આભાર બિકોઝ કારણ કે યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇઝ બ્લેસિંગ તે મને આ જે કુદરત છે એ ઇટ્સ નેચર બરાબર છે કે આ જે બધી વસ્તુઓ છે જે એ અને એના આશીર્વાદ જે છે બરાબર કે એનાથી શું થાય છે એ જાણવા માટેનો તે મને જે મોકો આપ્યો છે એ બદલ તારો ખૂબ જ આભાર મિત્રો અહીંયા આપવા ઇન્ડિટ પૂરો થાય છે આપણે જોયું મિત્રો કે જે વિજ્ઞાન ફેર સાયન્સ જે ફેર હોય છે એમાં કેવી રીતે કૃતિઓ બનાવવાની હોય છે અને મિત્રો એટલી કૃતિ બનાવવી મહત્ત્વની નથી કૃતિની સાથે જો કોઈ જોવાવાળી વ્યક્તિ આવે અને એ તમને પૂછે કે તમે આ કઈ રીતે બનાવી છે અને આનો ઉપયોગ શું છે તો એ સમજાવતો પણ આપણને આવડવું જોઈએ તો આ જે યુનિટ છે એ આપણા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો જ્યારે આપણી સ્કૂલમાં આવો સાયન્સ ફેર થાય ત્યારે આવી કૃતિ આપણે પણ બનાવી શકીએ છીએ આના મિનિંગ્સ મિત્રો આના મિનિંગ્સને પણ લખેલા છે તો તમે તમારી નોટબુકમાં એ મિનિંગ્સ લખી દેશો નેક્સ્ટ વિડીયોમાં આપણે આની એક્સરસાઇઝ સોલ્વ કરીશું મિત્રો થેન્ક યુ